કે આ અશ્વ મરીને દેવ થયો અને એને જોયું કે આ ભગવાને મને બચાવ્યો અને ભગવાન મુનિસુરતની પ્રતિમા 11 લાખ વર્ષ પહેલા ત્યાં થઈ અને તીર્થનું નામ શું પડ્યું? અશ્વાવબોધ તીર્થ. એની સામે જ ઉપાશ્રય. આ ઉપાશ્રયની અંદર બે ભાગશાળીઓના ફોટા છે. એમાંના એક એટલે અનુપચંદભાઈ, હું હમણાં તાજો જ ભરૂચ થઈને આવ્યો હતો ને, હું જ્યારે જાઉં ત્યારે ભરૂચમાં એમનો ફોટો જોઉં, એમનું સ્ટેચ્યુ જોઉં. કેટલાક શ્રાવકો જે હૃદયમાં બેઠા છે એમાંના એક શ્રાવક એટલે અનુપચંદભાઈ, એ અનુપચંદભાઈની મૂછ તમે જુઓ ને, એક એક આપણે કહેતા હતા ને મૂછ ઉપર લીંબુ, અને રિયલમાં એમની મૂછ એવી હતી કે તમે બે લીંબુ મૂકો એકે લીંબુ નીચે ન પડે. તમે તો રાખી જ નથી. અને એ અનુપચંદભાઈ, તમે તો ગયા છો ભરૂચ, કદાચ ગયા છો, દર્શન કરીને નીકળી જાઓ છો. આજથી 15-1 વર્ષ પહેલા જયારે ગયા હતા ને, ત્યાંના શ્રાવકો ટ્રસ્ટીઓ અમને ભોયરામાં લઈ ગયા. એ જ સમડી વિહાર, અશ્વાવ બોધ, સમડી વિહાર, આ બધી ઘટનાઓ ત્યાંની. આ ભરૂચની અંદર એક ભોયરું છે ને, ભોયરાની અંદર અમને લઈ ગયા. ભગવાન મુનિ સુરતની આંગી છે, આંગી ડાયમંડની, સાચા હો, ઇમિટેશન નહીં. તમે તો ચડાવી દો છો, પાછા જો ડાયમંડની આંગી છે. આજે આજથી 15 વર્ષ પહેલા અમને ટ્રસ્ટીઓએ કીધું કે આજે આ 125 કરોડની આંગી કહેવાય. આજે ઘટ્યા હશે કે ભાવ વધે? વધ્યા. પણ એ આંગી તમે જુઓ, એક એક હીરાને હાથથી ગૂંથી અને અંદર પરોવેલા છે, ચોટાડેલા નહીં, પરોવેલા. એક પણ હીરો એમાંથી ખરી ન પડે, ખડી ન પડે. આ હીરાની આંગી, એને દર્શન કરવા હોય તમારે કેટલા કેટલા અભિમન્યુના કોઠા કેટલા હોય? 7. તો 7 દરવાજા ક્રોસ કર્યા ત્યારે અમને આ જળતરની આંગીના દર્શન થયા. તાકાત નથી કોઈની કે આ હીરાની જળતરની આંગીને હાથ લગાવી શકે. તમારી તો બેંકમાંથી લોકર તોડીને રૂપિયા લઈ જાય. હા, પૂજારીને આમ પિસ્તોલ બતાવીને ભંડાર લઈ જાય. શું એ વખતની ટેકનોલોજી હતી? આજના જે બી ટેકનોલોજી, હવે તો ફિંગર ટેકનોલોજી આવે ને, તમારો ફિંગર લાગે તો જ લોક ખુલી શકે. અરે એને ખોલીને તોડી નાખનારા આ દુનિયામાં બેઠા છે. આ ટેકનોલોજી વગરના માણસો હતા. મને ત્યાંના શ્રાવકોએ કીધું કે ભરૂચથી સુરત જતા સુરતના સોની પાસે આ આંગી બનાવડાવીશ. ભરૂચથી બસ પકડવાની, પોતાની કાર હોય એ જમાનામાં બસમાં બેસવાનું, આજના જેવી બસની સગવડ હોય એ જમાનામાં આખા દિવસમાં કેટલી બસ હોય? 2. આ દીવા વસઈ કેવી છે? બસ એવું એક આવે અને પાછી એમાં બેસી રે જાઓ, રવાના થાવ. આ એવી બસમાં સવારનું પૂજા પ્રતિક્રમણ બ્યાસનું કરી અનુપચંદ જેવા શેઠ, જે તત્વજ્ઞાની, જેમણે 24 તીર્થંકરના ચૈત્યવદન રચ્યા છે ને, એના અર્થ અમારા જેવા આચાર્ય નથી કરી શકતા. એવા તાત્વિક અમારા ગુણાનંદ સુરી મહારાજ હતા. 24-24 ચૈત્યવદન એમને મોઢે દેરાસરમાં ચૈત્યવદન એવા બોલતા. આત્મારામજી મહારાજ એમના પ્રશ્નોના ઉત્તર આપતા. એ કાળની અંદર કેટલી બધી મર્યાદા હતી, એની વચ્ચે અનુપચંદભાઈ અને બીજા એક શ્રાવક બંને જણા બસમાં બેસીને ત્યાં જવાનું, સોનીની સામે બેસવાનું, બરાબર બધું ધ્યાન રાખવાનું, અને વળી 4ની બસમાં બેસી 6 વાગે ઘરે આવવાનું, અને પછી બીજું બ્યાસનું કરવાનું, જવા આવવાનું, ભાડું પેઢીમાં નહીં નાખવાનું. બસનું ભાડું તો લાગે કે ન લાગે, પોતાના ખિસ્સાના કાઢવાના. આ રીતના પરમાત્માની આંગીઓ બનતી હતી, ઓર્ડરથી નહોતા બનાવતા. એ અનુપચંદભાઈ એકવાર પાલીતાણા ગયા, હિંગળાજના હડાની આજુબાજુ આગળ પહોંચ્યા હશે. ઈચ્છાકુંડ કે એવું કોઈ કુંડ છે, એની આજુબાજુમાં પહોંચ્યા હશે. સાથે એક ભોજક રાખ્યો હતો. ભોજક એટલે સમજ્યા, ભાવના પણ આવે. પહેલાના કાળમાં તીર્થોમાં ભોજક રહેતા હતા. સંખેશ્વરમાં આજે પણ ભોજક છે,
સાંજ પડે તમે રો તો ખબર પડે ને, તમારે તો એક દાડામાં 10 તીર્થની જાત્રા કરવાની હોય. અહીંયા બેસીને ભાવના ભણાવું કે એના કરતા મેહાણા પહોંચી જવું? ચલો સિમંદર સ્વામીના દર્શન થઈ જશે. આ અનુપચંદભાઈ ભોજકને લઈને એટલા માટે ઉપર ચડતા હતા કે હું પૂજા કરીશ, પછી હું ચૈતન્ય કરીશ, એમાં હું જ્યારે સ્તવન ગાઉં ત્યારે તારે મને શું આપવાનો? તાલ આપવાનો. ભોજકને પણ ગીતો આવડે, એના માટે ભોજકને લઈને ચડતા હતા. હીરાભાઈ એમનું લગભગ નામ હતું, અને અચાનક એમને દુખાવો થયો. એક જગ્યા પર જઈને બેઠા, ભોજકને બાજુમાં બેસાડ્યો, દાદા તરફ નજર કરી દૂરથી. પછી ભોજકને કહે છે, ભોજક આ જગ્યા પર જો મૃત્યુ થાય તો કેવું? શું કહેવાય? આ મહાપુરુષો કહેવાય, જાણે એમને પોતાના અંત સમયનો ખ્યાલ આવી ગયો હોય. ભોજકને કહે છે, ભોજક અહીંયા આપણું મૃત્યુ થાય તો કેવું? ભોજક કહે છે, એનાથી રૂડું શું? અરજી તિલકની શું છે? ઐસી દશાઓ ભગવાન જબ પ્રાણ તનસે ગિરિરાજ કી હો. ગિરિરાજની છાયા મળે એમાં પૂછવાનું શું? ભોજકે આટલું કીધું કે નમોરી અંતાણમ કહીને એના ખોળામાં માથું ઢાળી દીધું, પૂરું. અનુપચંદભાઈનું આયુષ્ય ગિરિરાજ ઉપર પૂરું થઈ ગયું. આ ઈચ્છા મૃત્યુ કહેવાય. મોત મળે તો આવા મળજો, ખાટી ગયા કહેવાય. આવા મૃત્યુથી ડરવાનું ના હોય, ઉલટાનું કોઈ એમ કહે કે આવતીકાલે કદાચ બિરાસર કે ઉપાશ્રયમાં થવાનું છે તો એને એમ કહેવાનું, આજે થતું હોય તો હું સ્વીકારવા તૈયાર છું. વિનય વિધિ યથામ્રે શ્રી જીન ધર્મ શરણ.